તો લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા અને પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસની બેઠકનું રવિવારે 2 જૂને આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હારના કારણોને લઈને મંથન થઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષતા સ્થાને આ મહત્વપૂર્ણ બેઠક મળશે. પ્રભારી રાજીવ સાતવ પણ ખાસ ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ ખાસ ઉપસ્થિત રહેશે. બપોરે 2 વાગે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ મળશે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસની હારના પરિણામ અંગે ચિંતન કરવામાં આવશે અને ભાવિ રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવી શકે છે. તો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસની પ્રથમ બેઠક આવતીકાલે એટલે કે 2 જૂને સવારે યોજાવાની છે. તો આજ વિષય પર વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સહયોગી અરુણ શાહ. અરુણ, જે રીતે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો, તેમાં પણ ગુજરાતમાં તો 26 માંથી 26 બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. હવે આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક જે મળવા જઈ રહી છે કોંગ્રેસની, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ શકે છે? લોકસભા ચૂંટણી 2019માં જે રીતે આપે કીધું તે પ્રમાણે કોંગ્રેસનો કારમી હારનો જે રીતે સામનો કરવો પડ્યો છે, પરિણામે કહી શકાય કે સમગ્રતઃ દેશમાં જે રીતે માત્ર ને માત્ર 52 બેઠકો જ કોંગ્રેસ હાંસલ કરી શકી છે, એટલે કહી શકાય કે વિપક્ષની ભૂમિકામાં આવી શકે અને વિપક્ષના નેતા પણ નિમી શકે તે સ્થિતિમાં કોંગ્રેસ રહ્યો નથી. ત્યારે હવે તેના કારણો અને તારણો જાણવા માટે આજે જે રીતે દિલ્હીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તે જ રીતે આવતીકાલે ગુજરાત કોંગ્રેસના નેજા હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે કહી શકાય કે ગુજરાતમાં આપે કીધું તે પ્રમાણે 26 માંથી 1 પણ બેઠક કોંગ્રેસે પ્રાપ્ત કરી નથી, ત્યારે આ પાછળના કારણો કયા હોઈ શકે? જો કે વિપક્ષની ભૂમિકા તરીકે જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, ભ્રષ્ટાચારનો મુદ્દો છે, લોકો સુધી લઈ જવા માટેના પ્રયાસ ચોક્કસ રીતે કરવામાં આવ્યા, પરંતુ પ્રજાએ તેને જાકારો આપ્યો છે એની પ્રતીતિ લોકસભાના પરિણામો પરથી થઈ છે. અને તેના પરિણામે હવે પછીની પરિસ્થિતિનું આકલન કરવા માટે અને આ હારના કારણો અને તારણો કયા હોઈ શકે તે સમગ્રતઃ સ્થિતિની ચર્ચા કરવામાં આવશે. પ્રાપ્ત થયેલા વિગત મુજબ મહદઅંશે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રહેલા રાજીવ સાતવ દિલ્હીથી આવીને આ બેઠકમાં ઉપસ્થિત રહે એવી પણ શક્યતા પ્રબળ બની છે. મહત્વપૂર્ણ રીતે 2 તબક્કામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જોઈએ તો સવારે 11 કલાકે પ્રદેશ કોંગ્રેસના કારોબારી સભ્યોની બેઠક યોજવામાં આવશે, જેમાં પ્રાથમિકતઃ હવે પછી કયા મુદ્દા પ્રજા સમક્ષ લઈ શકાય, હારની પરિસ્થિતિના કારણો કયા છે તેની ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ બપોરે 2 કલાકે કોંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભામાં ચૂંટાયેલા અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કહી શકાય કે પ્રદેશના કેટલાક હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે એક રીતે સમગ્રતઃ રીતે હવે આગામી સમયમાં ખાસ જોઈએ તો ગુજરાતમાં રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો સૌ પ્રથમ રાજકીય ગતિવિધિ પ્રમાણે ચોમાસું વિધાનસભા સત્ર યોજવામાં આવવાનું છે. જૂનને જુલાઈ મહિનામાં આ સત્રનું આયોજન થયું છે, ત્યારે સરકારનો સામનો કેવી રીતે કરી શકાય, પ્રજાના કયા પ્રશ્નોને વિપક્ષની ભૂમિકામાં ગૃહમાં રજૂ કરી શકાય તે ચર્ચા પણ ધારાસભ્યોની જે મિટિંગ યોજાશે તેમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે. એકંદરે કહી શકાય કે હવે હતાશામાંથી બહાર આવીને કોંગ્રેસને પુનઃ સંચાર પૂરવાના હેતુથી આ બંને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે ભાવિ રણનીતિ પ્રમાણે કોંગ્રેસ કયા મુદ્દા સાથે આગળ વધશે તે પણ જોવાનું રહેશે. જી બિલકુલ અરુણ, સવાલ એ પણ ઉપસ્થિત થાય છે, હવે રાજ્યસભાની ચૂંટણી પણ આવશે અને રાજ્યસભાની ચૂંટણી માટે જે રીતે વાતો ચાલી રહી છે, અલ્પેશ ઠાકોર પણ કહી રહ્યા છે કે અનેક ધારાસભ્યો કોંગ્રેસના નારાજ છે, તેઓ કોંગ્રેસનો સાથ છોડી શકે છે, તો આ તરફ અવારનવાર આ પ્રકારના સમાચારો સામે આવતા હોય છે, તો આના માટે ડેમેજ કંટ્રોલ કરવા માટે જે આંતરિક જૂથવાદી છે તેને જૂથબંધી છે તેને દૂર કરવા માટેના શું પ્રયાસો હાથ ધરવામાં આવે તેમ લાગી રહ્યું છે?
ચોક્કસ રીતે તોરલ, આપે કીધું તે પ્રમાણે આ મુદ્દો પણ આવતીકાલની બેઠકમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહી શકે છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે જે રાજ્યસભાની સ્થિતિ છે તે મુજબ અને જે લોકસભાના પરિણામો આવ્યા છે તે પરથી ચોક્કસ રીતે જે બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે, એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જે રીતે જ્વલંત વિજય હાંસલ કર્યો છે અને સ્મૃતિ ઈરાની જેમણે પણ અમેઠીમાંથી રાહુલ ગાંધીને પરાસ્ત કર્યા છે, ત્યારે ચોક્કસ રીતે હવે પછી આ બંને બેઠકો જે અત્યારે જો સમીકરણના આધારે જોઈએ અને બેઠકોના આધારે જોઈએ તો એક બેઠક ભાજપના ફાળે આવે છે અને એક બેઠક કોંગ્રેસના ફાળે આવે છે. મહત્વપૂર્ણ રીતે સંખ્યાબળની દ્રષ્ટિએ એક ઉમેદવાર દીઠ 60 મત મેળવવાના હોય છે, ત્યારે સમગ્રતા રીતે જો સંખ્યાબળની દ્રષ્ટિએ જોઈએ તો 182 વિધાનસભાની દ્રષ્ટિએ 11 જેટલા ધારાસભ્યો હજુ પણ ભાજપ પાસે ખૂટે છે અને તેના જ ભાગરૂપે આપે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકોને ભાજપમાં સામેલ કરવા માટેના પ્રયાસ થઈ ચૂક્યા છે, પરંતુ કદાચ જો ધારાસભ્ય ન પણ આવે તો પણ ભાજપ સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને એક વખત ક્રોસ વોટિંગ એટલે કે કોંગ્રેસના સ્થાને ભાજપને વોટ આપવાની પરિસ્થિતિ અજમાવે અને તેવો વ્યૂહ અપનાવે. કોઈ પણ ભોગે ભાજપ આ બંને બેઠકો કબજે કરવા માટે જ્યારે પ્રયત્નશીલ બની છે અને હોર્સ ટ્રેડિંગ સહિતની તમામ આયોજન કરી નાખ્યું છે, ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે કોંગ્રેસ પણ આ દિશામાં પક્ષના કોરમમાં રહીને તેઓ તેનું ક્રોસ વોટિંગ ન થાય તે દિશામાં રણનીતિ નક્કી કરશે અને આ મુદ્દો પણ આવતીકાલે જે બેઠક યોજાઈ રહી છે તેમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે. જી બિલકુલ અરુણ, આભાર તમામ જાણકારી માટે. તો આવતીકાલે એક મહત્વપૂર્ણ કારોબારી યોજાશે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ખાસ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને આ કારોબારી બેઠક યોજાવાની છે. કાલે 11 વાગે પીસીસી ખાતે આ બેઠક યોજાશે અને ત્યારબાદ બપોરે 2 કલાકે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની પણ બેઠક યોજાવા જઈ રહી છે.